હાલમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થતાં રાજકીય અને રાષ્ટ્રીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે, ત્યારે ગુજરાત પોલીસ પણ સતર્ક બની છે. ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં ભાંગ ફોડિયા પ્રવૃત્તિ કરનાર કે પછી દારૂની હેરાફેરી કરનાર સાથે 50,000થી વધુ રકમની હેરાફેરી કરનાર લોકોના મનસૂબા પાર ન પડે તે માટે પોલીસે સતત વોચ ગોઠવી છે. યાત્રાધામ અંબાજી નજીક માત્ર 4 કિલોમીટર દૂર આવેલી સરહદ છાપરી, જ્યાં ગુજરાત અને રાજસ્થાનની સરહદ આવેલી છે, આ ચેકપોસ્ટ ઉપર રાજસ્થાનથી આવા કોઈ ભાંગફોડિયા અને અસામાજિક તત્વો ગુજરાતમાં ન પ્રવેશે તેને લઈ અંબાજી પોલીસ સતર્ક બની છે. હાલના તબક્કે રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા મોટાભાગે તમામ વાહનો ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહ્યા છે. આ ચેકપોસ્ટ ઉપર પોલીસ, હોમગાર્ડ અધિકારીઓ સહિત હથિયારી પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે, જે નાના મોટા અનેક વાહનોની તપાસ કરી રહ્યા છે. જો કે હાલના તબક્કે પોલીસે હાથ ધરેલી આ તપાસ ઝુંબેશમાં કોઈ પણ જાતની મોટી રકમ કે દારૂનો જથ્થો ઝડપાયો નથી. પોલીસ હાલના તબક્કે રાઉન્ડ ધ ક્લોક 24 કલાક પોતાની ફરજ બજાવી રહી છે. કોઈ પણ વ્યક્તિ 50,000થી વધુ રોકડ રકમ લઈ આ બોર્ડર ક્રોસ કરી શકશે નહીં. જો કોઈની પાસે મોટી રકમ મળી આવે તો તેને તમામ પ્રકારના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે, તેમ પોલીસ અધિકારીએ પણ જણાવ્યું હતું. તાજેતરમાં 2024ની લોકસભાની ચૂંટણી જાહેર થયેલ છે એના અનુસંધાનમાં બનાસકાંઠા જિલ્લામાં મહેરબાન એસપી સાહેબ તરફથી સૂચના આપવામાં આવેલ છે કે બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશતી તમામ ચેકપોસ્ટો ઉપર સઘન ચેકિંગ કરવું, સઘન ફૂલ માણસો ગોઠવવા તથા 24 કલાક ચેકિંગ ચાલુ રાખવું. ચૂંટણીના અલેક્શનમાં હાલમાં આપણી ચેકપોસ્ટ છે એ કાયમી ચાલુ જ છે, પણ ચૂંટણીના અનુસંધાનમાં ત્યાં સ્ટાફ પણ વધારવામાં આવ્યો છે, ત્યાં PSI પણ મૂકવામાં આવેલ છે અને તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવે છે, જેમાં કોઈ પણ પ્રકારનું બહારથી લીકર યા તો 50,000થી વધુ કેશ યા તો કોઈ NDPSને લગતો યા તો કોઈ પણ એવું ગુનેગારને લગતી પ્રવૃત્તિ થાય એવા કોઈ અંદર પ્રવેશના, એના માટે 24 કલાક હથિયારધારી પોલીસ, હોમગાર્ડ, PSI તમામ માણસો ફાળવવામાં આવેલ છે અને હાલમાં ચેકિંગ 24 કલાક ચાલુ છે. અત્યાર સુધી નાના મોટા કોઈ દારૂ લઈને આવતા એવા કેસો, દારૂ પીધેલા એવા કેસો મળી રહ્યા છે. હાલમાં તાજેતરમાં ફૂલ ચેકિંગ ચાલુ છે, કેસનો કોઈ કેસ મળેલ નથી, પણ આ ચૂંટણી પછી ત્યાર સુધી સઘન ચેકિંગ ચાલુ રહેશે.